ओके तो विद्यार्थी मित्रों सीधी रीतना सूत्र में मुकवा माटेना तमाम प्रकारना कॉलम पूर्ण करेला छे। हवे आपणे गणतरी करीशु पहला आर सहसंबंध सूत्र आपणो n गुणिया सिग्मा x स्टार्टिंग करीशु n थी अवलोकनोनी संख्या जे 7 छे सिग्मा xy ની કિંમત જે આગળના કોલમમાંથી આપણે લઈશું જે બનાવ્યું 1980 માઈનસ કૌંસમાં જોઈ રહ્યા છો સિગ્મા x ગુણ્યા સિગ્મા y તો એની કિંમત મૂકીશું પહેલા બે કોલમનો સરવાળો અનુક્રમે 85 અને 148 કૌંસ પૂરો કરીશું ભાગ્યા પહેલા રો n એટલે 7 સિગ્મા x સ્ક્વેર છેલ્લે થી બીજા નંબરનો કોલમ બનાવ્યો તો x નો સ્ક્વેર એનો સરવાળો અહીંયા મૂકીશું 1185 માઈનસ હવે મિત્રો કૌંસમાં સિગ્મા x ની કિંમત અને 12 નો વર્ગ તો ઉપરથી આપ જોઈ રહ્યા છો 85 સિગ્મા x ની કિંમત ને કૌંસમાં મૂકીશું અને 12 નો સ્ક્વેર કરીશું ગુણ્યા બીજા નંબરનો y વાળો પર પહેલા n એટલે 7 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર છેલ્લું કોલમ જે બનાવ્યું તો y સ્ક્વેર એનો સરવાળો અહીંયા મૂકીશું 3354 અને માઈનસ કૌંસમાં સિગ્મા y તો ઉપરથી કિંમત લખીશું 148 અને 12 એનો સ્ક્વેર આર તમામ પ્રકારની કિંમતો ગોઠવી ગયા પછી હવે કલનું સાદું આપીશું 7 ગુણ્યા 1980 એનો ગુણાકાર આવશે 13860 માઈનસ કૌંસની કિંમતનો ગુણાકાર 12580 અપોન છેદમાં पहली बे कीमत नो गुणाकार 8295 माइनस 85 नो वर्ग એટલે 1325 ફરીથી ગુણ્યા બીજા વર્ગમાં પહેલી બે કિંમત નો ગુણાકાર 23478 માઇનસ 148 નો વર્ગ એટલે 21904 આ રીતે ગુણાકાર નો સાદો અપાઈ ગયા પછી હવે માઇનસ કરીશું તો પહેલી બે કિંમત નો બાદબાકી ઉપર આવશે 1280 अपन आ रूटीन के अंदर बाकी થાય છે એટલે જવાબ મળે છે 1070 બીજા નંબરમાં બાકી કરતા જવાબ મળ્યો 1574 હવે આટલું થઈ ગયા પછી આપણે ભૂતકાળમાં જે સ્ટેપ સમજાયા અને મિત્રો એ જ પ્રમાણેની ગણતરી કરવાની સીધી સૂત્ર રૂપની કરવાની છેદમાં રહેલી બંને સંખ્યાઓનો કલ્લા કરીશું ગુણાકાર અને મિત્રો એનો જે જવાબ આવે એનો વર્ગમૂળ કાઢીશું તો 1070 ગુણ્યા 1574 અને પછીના જવાબનો રૂટ કાઢતા જવાબ મળે છે 1257.76 હવે ઉપર 1280 હતા 1280 ભાગ્યા 1257.76 કરતા મૂલ્ય આવ્યું 0.99 તો આ રીતે ભૂતકાળની ગણતરીના સ્ટેપનો જ ફરીથી એક વખત ઉપયોગ કરી આપણે આર ફોર સહસંબંધ ધાતુ શોધી કાઢ્યો પરંતુ મિત્રો આટલું ઇનફ નથી આપણે માં એક્ચ્યુઅલી શોધવાનું છે નિશ્ચિતતા તો ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં એની ગણતરી કરીએ તો હવે તો બહુ ઈઝી થવાનું નિશ્ચિતતાના અંકની ગણતરી માટે આજે આપણે આર મેળવ્યો એનો નાનો વર્ગ કરીશું એટલે 0.99 નો સ્ક્વેર કરતા જવાબ મળે છે 0.98 જે મેં હું આપણા માટે નિશ્ચિતતાનો અંક હવે એક છેલ્લી ઇન્ફોર્મેશન તમારા દાખલા જ્યારે તમે આર સ્ક્વેર શોધો એટલે કે કેપિટલ આર સ્ક્વેર દેટ ઇઝ નિશ્ચિતતાનો અંક ત્યારે જવાબ તો ખાસ છે જો આ જવાબ તમારો 0.50 થી 1 ની વચ્ચે આવતો હોય તો મિત્રો કમ્પલસરી વિધાન લખવું પડે કે ધારણા સાચી એટલે કે યોગ્ય છે આપ જોઈ રહ્યા છો 0.98 નેચરલી 0.50 થી 1 ની વચ્ચે આવનારી કિંમત છે એટલે હવે છેલ્લે જવાબ આ રીતે લખીને દાખલો પૂર્ણ કરવાનો આગળ લખવાનો અર્થઘટન આ અર્થઘટન કર્યું કે યાદ રાખજો આર સ્ક્વેર ઇક્વલ ટુ 0.98 હોવાથી એટલે પોઈન્ટ વચ્ચે એક ની વચ્ચે છે એ હોવાથી બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય ધારો કે બીજો કોઈ જવાબ આવ્યો હોય 0.85 એક ની વચ્ચેની સિવાયની કોઈ કિંમત તો અહીંયા લખવાનું ધારણા યોગ્ય નથી બસ આ રીતે આર ફોર સહસંબંધાંક સુધી એનો વર્ગ કરવાથી તમને આર સ્ક્વેર મળે અને એ આર સ્ક્વેરના મૂલ્યનો આધાર લઈને બે ચલ વચ્ચેના નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે નહીં એનું મૂલ્યાંકન કરવાનું આવે તો મિત્રો અત્યારે આપણા દાખલામાં જે ગણતરી કરવાની હતી એ તો પૂર્ણ થઈ બટ સપોઝ માનો કે આ દાખલામાં ધારણાની ચકાસણી કર્યા પછી કદાચ તમને એમ કહેવામાં આવ્યું હોય કે y નું x પરનું નિયત
સંબંધનું સમીકરણ પણ મેળવવાનું છે. તો યાદ રાખજો મિત્રો, એના માટે ફરીથી પાછા આપણા ભૂતકાળના માપોને એક વખત રિપીટ કરવા પડે. પહેલા બી શોધવો પડે, ત્યાર પછી પાછો એ શોધવો પડે, અને પછી જે રીતે આપણે અગાઉની ગણતરી કરતા હતા એ પ્રમાણે આખે આખું સમીકરણ બનાવીને તમારે એનો ઉકેલ મેળવવો પડે. ત્યારે કઈ સિચ્યુએશનનો દાખલો આવે તો કંઈ કહી ના શકાય. સ્ટેપ તમારે બધે બધા યાદ રાખવા પડશે. એનીવે એક ગણતરી પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ બીજા નંબરના દાખલાની પણ ગણતરી આગળ વધશે.